નમસ્કાર હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગુજરાત અને કેન્દ્ર સરકારની સહાયથી ચાલતા વિકાસના કામો પર વોચ રાખવા તકેદારી આયોગને હવે રૂપિયા એક કરોડથી વધુ રકમના કામોની ત્રણ મહિનાની જ માહિતી મોકલવા અંગે તકેદારી આયોગ વિભાગ દ્વારા તમામ કોર્પોરેશનને પત્ર લખી જાણ કરાઈ છે જેના ભાગરૂપે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર એચ જે પ્રજાપતિએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગને આ અંગે જાણકારી આપી છે દર ત્રણ મહિને જ વિકાસના કામોની તમામ માહિતી તકેદારી આયોગને મોકલવા સૂચના આપી હોવાનું પણ જાણવા મળે છે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકા હોય તેમાં હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાંથી મળતી ગ્રાન્ટની રકમ દ્વારા જ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આ વિકાસના કામો અનેકવાર હલકી કક્ષાના થતા હોય ત્યારે જ તે અંગેની ફરિયાદો પણ થતી હોય છે ફરિયાદો તકેદારી આયોગની સુધી જ પહોંચતી હોય છે ત્યારે કામગીરી પૂર્ણ થયા બાદ કેટલાક કિસ્સામાં ગુજરાતની તકેદારી આયોગ દ્વારા સ્થળ સ્થિતિની તપાસ કરીને જરૂરી કાર્યવાહીમાં પણ કરવામાં આવતી હોય છે તેવા કિસ્સા ભૂતકાળમાં પણ બન્યા છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી તકેદારી આયોગે તમામ કોર્પોરેશનમાં થતા વિકાસના કામો અંગેની જરૂરી માહિતી અગાઉથી જ આપી દેવા સૂચના જારી કરી છે

પહેલી જાન્યુઆરી અને પહેલી એપ્રિલ તેમજ પહેલી જુલાઈ અને પહેલી ઓક્ટોબર દરમિયાન મોકલી આપવાની રહેશે ત્યારે પરિપત્રમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે કે આ માટે રૂપિયા એક કરોડ કે તેથી વધુ રકમના વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા સમયે એક નકલ વડોદરા કોર્પોરેશનના વિજિલન્સ ઓફિસરને મોકલવાની રહેશે તેમજ વિજિલન્સ વિભાગને જુદા જુદા વિભાગ તરફથી મળતી માહિતી ગુજરાત તકેદારી આયોગને નિયમ તેમજ નિયત સમય અને ત્રિમાસિક માહિતી મોકલી દેવાની રહેશે અત્યારે યાદ આપવાનું જરૂરી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થોડા સમય પહેલા જ આરસીસી રોડમાં થયેલા કૌભાંડને કારણે રાજ્યના તકેદારી આયોગને મળતી ફરિયાદના આધારે એન્જિનિયરોની ટીમ વડોદરાની મુલાકાતે આવ્યો ત્યારે સમગ્ર તપાસ કરી અને અહેવાલ રજૂ કર્યો હતો જે આધારે જ કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ આપવામાં આવી હતી અને નાણાંની વસુલાત પણ કરવાનું નક્કી થયું હતું